ઘી બનાવતા બનાવતા વચ્ચે લસણ ફોલવાનો બહુ જ કંટાળો આવે એટલે મોસ્ટલી લસણની પેસ્ટ બનાવીને હું રાખું છું કે જેથી રસોઈ બનાવતી વખતે ફટાફટ એ પેસ્ટને યુઝ કરી શકાય અને હા થોડી લસણની કઢી ફોલ્યા વિનાની પણ રાખું છું કે જેથી લસણ ચોપ કરીને કે આખી કઢી વાપરવી હોય ને તો એમાંથી વાપરી શકાય તો હું મારા ઘરે લસણ કેવી રીતે પેસ્ટ બનાવીને સ્ટોર કરું છું એ તમને આજે બતાવીશ તો શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ એક કિલો લસણ છે અને આ રીતે કડક કઢી હોય એવું અને ભરેલી કઢીવાળું લસણ લેવાનું હવે પહેલાં એની કઢીને છૂટી કરી લઈશું અને ઉપરના ફોતરા વધારાના જે હોય અને દંડી હોય એને કાઢી નાખીને આ રીતે લસણ છૂટું કરી દેવાનું છે એટલે કે થોડો કચરો ફોતરા વગેરે કાઢી નાખવાના અને ત્યારબાદ બે કલાક મેં એને તડકામાં મૂક્યું છે થોડું કોટનના કપડાં પર પારીને અને ત્યારબાદ બિલકુલ આપણી દેશી પદ્ધતિથી એટલે કે ચાકુ અને હાથથી મદદથી ફતરા કાઢીને ફોલી લીધું છે અને આ રીતે કોક લસણની કળી કાળી કે બગડેલી હોય અથવા પોચી હોય ને તો એને વીણીને દૂર કરી દેવાની તો આપણે હવે લસણની પેસ્ટ બનાવીને સ્ટોર કરવાના છીએ તો એક કિલો લસણની સામે ત્રણ ટેબલ સ્પૂન મીઠું લઈશું અને મીઠુંને તડકા પાનમાં શેકી લઈશું ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે અને આ રીતે શેકીને ઉમેરીશું કારણ કે મીઠુંમાં પણ પાણીનો ભાગ હોય છે તો આપણે અથાણામાં પણ જનરલી આપણે મીઠું શેકીને જ ઉમેરતા હોઈએ છીએ તો આ રીતે મીઠાને બરાબર શેકી લેવાનું અને ત્યારબાદ એને એક ડીશમાં કાઢીને બિલકુલ ઠંડુ થવા દઈશું અને મીઠું ટોટલી ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે લસણને મિક્સર જારમાં લઈશું અને થોડું થોડું લસણ લઈએ અને થોડું મીઠું અને એમાં થોડું તેલ ઉમેરીશું અને ક્રશ કરી લઈશું અને બારીક પેસ્ટ કરવાની છે અને મીઠું અને તેલ બંને ઉમેરવાથી આ મીઠું અને તેલ બંને પ્રિઝર્વેટિવનું કામ કરશે અને આટલું લસણ ત્રણ લોટમાં આપણે ક્રશ કરવાના છીએ એટલે ટોટલ આ ત્રણ ટેબલ સ્પૂન મીઠું વારાફરતી એડ કરીશું અને દરેક વખતે એક ટેબલ સ્પૂન તેલ પણ ઉમેરીશું એટલે કે આટલા લસણમાં ટોટલ ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને તમે લસણ કે આદુ મરચાંની પેસ્ટ સ્ટોર કરતા હો તો કેવી રીતે કરો છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આ રીતે થોડું ક્રશ થાય એટલે બીજા લોટમાં આપણે બીજું ક્રશ કરી લઈશું અને અગાઉ કહ્યું એ રીતે થોડું મીઠું અને થોડું તેલ ઉમેરીને એને ક્રશ કરી લઈએ લસણને ફોલતા પહેલાં આપણે જે બેથી ત્રણ કલાક સનલાઇટમાં મૂક્યું એના થકી ફોતરા કાઢવામાં બહુ જ આસાની રહે છે અને આ રીતે બધું લસણ ક્રશ થઈ જાય એટલે એને ભરવા માટે સાફ કન્ટેનર લેવાનું એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું અને અંદર પાણી નહીં હોય એટલે કે બિલકુલ કોરું હોય અને એનું ઢાંકણ પણ પ્રોપર બંધ કરી શકાય એવું હોય એ ખાસ કાળજી રાખવાની આ રીતે વચ્ચે થોડું ચમચાથી હલાવીને ફરીથી એને ક્રશ કરીશું અને આ પેસ્ટને ક્રશ કરી લીધા બાદ ફ્રીઝરમાં રાખવાની છે અને તમને જરૂર હોય તો એક નાની ડબ્બીમાં તમારે વાપરવી હોય બે ત્રણ દિવસ ચાલે એટલી તમારે અલગ રાખવાની અને એને ફ્રીઝમાં મૂકવાની અને બાકીની પેસ્ટને ચોક્કસપણે ફ્રીઝરમાં મૂકવાની છે એ ખાસ ધ્યાનમાં રાખજો તો આ રીતે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો અગાઉ કહ્યું એ રીતે સાફ કન્ટેનરમાં ભરી લઈશું અને આ રીતે મીઠું અને તેલના કારણે પેસ્ટ નરમ પણ રહેશે અને આ રીતે ફ્રીઝરમાં એને ત્રણથી ચાર મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો તો આ તમને જો રીત ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે આ થોડું વધ્યું છે એ બીજા બોટલમાં હું ભરું છું અને મળતા રહીશું આવી જ એક અવનવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો